एक महत्वना समाचार सीएम विजय रूपाणी संबोधन आपी रहा है आओ सांभळीए। आपणे करी रह्या छे एलईडी ट्यूबलाइटो पंखा बेसाडवाना कामो पूरा कर्या छे। केनाल टॉप उपर पण सोलार पेनलो लगावी छे। बायोगेस प्लांट एने पण लगावानी कामगीरी सफळतापूर्वक पूरी करी छे। अने आ रीते आपणे देशना कुल सोलार रूफटॉप में 25% नो हिस्सो मात्र गुजरात नो छे अने आपणे मोखरे छीए। रहेणाक क्षेत्र में 1,11,000 थी वधु मकानों पर आपणे रूफटॉप सीस्टम बेसाड़ी अने कार्यरत थया छीए। हमणा वडोदरा जिल्ला में तमाम ओवरहेड टैंक गामडाओमांथी नाना नाना शहरों में एना ऊपर पण सोलार पेनल लगाड़ीने एना पंप तो त्यांथी चाले अने वधारानी ऊर्जा એ ગ્રીડમાં જાય આ રીતનો પણ કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક આપણે પૂરો કર્યો છે। રાજ્યમાં પવન ઉર્જામાં પણ મેં કીધું 9,000 મેગાવોટ આપણી ક્ષમતા થઈ છે। વાર્ષિક ધોરણે 17 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને 12.13 મિલિયન ટન કોલસાની પણ બચત થઈ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વના સૌથી મોટું સોલાર પાર્ક, સોલાર અને વિન્ડ પાર્ક આપણે 30,000 મેગાવોટનો ખાતમુહૂર્ત થયું છે, કામ ચાલે છે કચ્છમાં। અને આ પાર્ક આંતરરાષ્ટ્રીય સીમાની નજીક બોર્ડર ઉપર આપણે કરી રહ્યા છીએ અને ખૂબ મોટા પાયા ઉપર એ આપણે એ સૌર ઉર્જા અને પવન ઉર્જા ઉત્પન્ન કરીશું। આ એક્શન પ્લાનમાં 2030 સુધી ગુજરાતમાં લેવામાં આવનાર ક્લાઇમેટ ચેન્જ અનુકૂલન અને શમન અંગેના વિવિધ આયોજનો, પગલાઓ અને કાર્યક્રમનો સમાવેશ થયો છે। ત્યારે આવનારા સમયમાં રાજ્યના નાગરિકો, ઉદ્યોગગૃહો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, તજજ્ઞો, સંશોધકો સાથે મળીને ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા રાજ્ય સરકાર સાથે રહીને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે આવો આપણે પર્યાવરણની રક્ષા કરીએ, પ્રદૂષણ મુક્ત આપણું ગુજરાતને બનાવીએ। ફરી વખત આ બધા પ્રોફેસર મિત્રો કે જેઓએ મહેનત કરી છે। નિમિત્તે અત્યારે સીએમ વિજય રૂપાણી સંબોધન આપી રહ્યા છે। બજેટમાં ક્લાઇમેટ ચેન્જની પણ